પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો, ત્યારે ઉપલેટાના મુખ્ય ચોકના સર્કલમાં રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા. ભાજપના નેતાએ પોતાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું. ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાના લોકસભાની ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી કરવામાં આવી. ઉપલેટાના ગાંધી ચોક વિસ્તારમાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને જયરાજસિંહ માથે ચોકડીના બેનરો લગાવવામાં આવ્યા. બેનરોમાં સમાજની વાત, પૂર્વજોની અપમાન, સતરાણીનું અપમાન, સમાજને પડકાર, કંઈ પણ ચલાવી જ નહીં લેવાય તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે હજુ ક્ષત્રિય સમાજમાં રોષ સમ્યો નથી. ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લગ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી જે કઈ ગેરરીતિ કરી છે પુરુષોત્તમભાઈ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનું દીકરીનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી છીએ. ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પુરુષોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે. એને એની ઘરે મોકલી દો. અમારે બીજું કાંઈ અમારી માંગ નથી, અમારે કંઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી. પુરુષોત્તમભાઈ નહીં એટલે નહીં આજ ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં, કોઈ જાતનો ખ્યાલ નથી. મેં તો બેલર ગાંધી ચોકમાં જોયા ખાલી, બાકી કોઈ જાતનો ખ્યાલ નથી. ગાંધી ચોકમાં આવ્યા પછી આ બેલર જોયા પછી આ બાઇક આપું છું, બાકીની ગામડાનું કે કોઈ સિટીનું કોઈ પણ જાતની ખબર નથી. હવે શું માંગ છે ક્ષત્રિય સમાજ? માંગ એક જ છે, પુરુષોત્તમભાઈને ગુજરાત આખામાં કઈ ટિકિટ દેવામાં ના આવે એ અમે ક્ષત્રિયો એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં. ગુજરાતની અંદર ક્યાંય પણ પુરુષોત્તમભાઈને આગામી સમયમાં એને જેવું જે અમારાથી બનશે એવું આંદોલન કરશું. ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધા અમે પુરુષોત્તમભાઈ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને નહીં કેવું માને તો એને બહુ ભારે પડી જશે.